તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામના મહિલાનું પ્રસૂતિ દરમિયાન માતા અને પુત્ર બંનેનું થયેલ મોત અંગે આજે વિશાળ સંખ્યામાં મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવાયું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામના હર્ષાબેન ચુડાસમાને ડિલિવરી માટે તળાજા શહેરમાં આવેલ સદવિચાર જનરલ હોસ્પિટલ ખાતે તારીખ 1-8 રોજ સવારના સમયે લાવવામાં આવ્યા હતા અને દવાખાનામાં દાખલ પણ કરેલ. ત્યારબાદ ડોક્ટર શરદભાઈ પંડ્યા દ્વારા તેની સારવાર શરૂ કરેલ. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટરને જે તે સમયે પૂછવામાં આવ્યું કે કોઈ તકલીફ નથી ને, ત્યારે ડોક્ટરે જણાવેલ કે ડિલિવરી સિઝેરિયનથી થઈ જશે, કોઈ તકલીફ નથી. ત્યારબાદ બપોરના સમયે ડિલિવરી સિઝેરિયનથી કરેલ. ડિલિવરી થયા બાદ બ્લડ શરૂ થઈ ગયેલ અને કિડની કામ કરતી બંધ થઈ ગયેલ તેમજ પેશાબ પણ બંધ થઈ ગયેલ. ત્યારબાદ લોહીની એક બોટલ ચડાવ્યા બાદ બીજી બોટલ ચડાવવાનું ચાલુ કરી અને ડોક્ટરે હર્ષાબેનને ભાવનગર બજરંગદાસ બાપા હોસ્પિટલમાં લઈ જવા પડશે તેવું જણાવવામાં આવેલ. એટલે ભાવનગર બજરંગદાસ બાપા હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ ભાવનગર સારવાર શરૂ કર્યાને 4-5 બોટલ બ્લડ મંગાવેલ અને કહેલ કે બ્લડ બંધ થતું નથી, ઓપરેશન ફરીથી ખોલવું પડશે. ત્યારબાદ સારવાર શરૂ કરેલા. સારવાર દરમિયાન હર્ષાબહેનનું અને બાળકનું પણ મૃત્યુ થયું હતું. આ બનાવમાં તળાજા સદવિચાર જનરલ હોસ્પિટલના ડોક્ટર શરદ પંડ્યા જવાબદાર હોય અને તેમની બેદરકારીને કારણે માતા પુત્રનું મોત થયું હોય તેવા આક્ષેપ સાથે આજે લોકોની વિશાળ સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવ્યું. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. વિશાળ સંખ્યામાં આગેવાનો જોડાયા. રિપોર્ટ મથુર ચૌહાણ સાથે અશોકભાઈ સગર, તળાજા. સિઝેરિયન કર્યા પછી કોઈ બ્લડિંગ બેન ન થયું, દવા એનો કોસ પહેલેથી 3 મહિનાની 3 તારીખથી કોસ એનો ચાલુ જ છે, ત્યાંથી દવા લેતા પહેલેથી. બ્લડિંગ એ લોકોએ લાવીને સરાઈ દીધું, અમને કોઈ જાણે નથી કરી બરોબર. ને પછી અમને ભાવનગર એને રિપેર કર્યા, ન્યાય એમ કીધું કે સફેદ બાટલાને લોહી ચડાવવું છે, પણ ન્યાય ગયા પછી સાહેબે એમ અમને કીધું કે ઓપરેશનમાં કાંઈ ઓલું છે, બ્લડિંગ બંધ નથી થતું એટલે ઓપરેશન ફરી ખોલવું જોઈશે. કેટલા લોકો મરણ ગયા છે, કોણ કોણ ગુજરી ગયું છે ડિલિવરી દરમિયાન? ડિલિવરીમાં મારો ભાણિયો અને મારી બેન બંને. અને આપણે રેલી કાઢવાનો મતલબ શું છે? જે તમે લોકોએ રેલી કાઢી છે, પોલીસ તપાસ નથી કરી એટલા માટે રેલી કાઢી છે? પોલીસ પોલીસને કામ કરે જ છે, ને પણ અમારે વહેલી તકે રિપોર્ટ આવી જાય અને ન્યાય મળે અમને, એ માટે અમે રેલી. કેટલા લોકો રેલીમાં જોડાયા, કયા ગામના? ડૉક્ટરની બેદરકારી છે, પહેલાં યાર બધાને લોકોને જાણતા ને સાબિત થાય. કયા કયા ગામના લોકો જોડાયા છે? તાલુકાના તમામ ગામડાના માણસો આવેલા છે, અંદાજિત માણસો 2000 જેવું છે.